મોડી રાત્રે અથવા ગેટ સ્થિત વનિતા વિશ્રામ પાસે મેઇન રોડ પર લોકોએ લાઈનો લગાડી દીધી હતી, જેઓની ટ્રેન મળસકે 4 વાગે સુરત રેલવે સ્ટેશનથી ઉપડી હતી। લોકડાઉનના ત્રીજા તબક્કામાં સુરત શહેરમાંથી વતન મોકલવા માટે જે શ્રમિક સુપરફાસ્ટ ટ્રેનો દોડી રહી છે તેમાં સૌથી વધુ ટ્રેનો ઉત્તર પ્રદેશની દોડી રહી છે, પરંતુ રવિવારે ત્યાંની સરકારે જેટલી પણ દરખાસ્તો મોકલાવી હતી તે રદ કરી દેતા આજે ઉત્તર પ્રદેશની એક પણ ટ્રેન રવાના થઈ ન હતી, જ્યારે આજે ઉત્તરાખંડની પ્રથમ ટ્રેન દોડી હતી। કેન્દ્ર અને રાજ્ય સરકાર તેમજ રેલવે મંત્રાલય વચ્ચેના સંકલનના અભાવે શ્રમિકોને વિનામૂલ્યે વતન પહોંચાડવાની વાત હવાજ ખાઈ રહી છે, ત્યારે ઉત્તરાખંડની સરકારે સૌથી પહેલી વખત પહેલ કરીને તેમના વતનીઓ માટે રેલવેમાં રૂપિયા 50 લાખ જમા કરાવી દેવાતા આજે સુરતથી ઉપડેલી ટ્રેનમાં ઉત્તરાખંડના શ્રમિકો વિનામૂલ્યે રવાના થયા હોવાની વિગતો જાણવા મળી છે।